ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું આજના ઓનલાઈન શિક્ષણમાં શિશુકુંજ શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ નંબર 12 બીજ ગણિતીય પદાવલી, પ્રકરણ નંબર 12 બીજ ગણિતીય પદાવલી એનો આપણે પહેલો ભાગ જોયેલો. એમાં આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદીનો ખ્યાલ મેળવેલો, ત્યારબાદ સજાતીય પદો અને વિજાતીય પદોનો ખ્યાલ મેળવેલો. આજે આપણે એ જ થિયરી ઉપરથી સ્વાધ્યાય 12.1 જોવાનું છે. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રાખશે, એમાં પાના નંબર 234 પર સ્વાધ્યાય 12.1માં ધ્યાન આપશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 1, બીજ ગણિતીય પદાવલીઓ બનાવો. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજ ગણિતીય પદાવલીઓ બનાવવાની છે, એટલે કે સમીકરણ તમારે બનાવવાનું છે, પદાવલી બનાવવાની છે. પહેલી રકમ છે વાય માંથી ઝેડ બાદ કરો. તો કઈ રીતે લખાય? વાય માઇનસ ઝેડ. વાય માંથી ઝેડ બાદ કરવાના છે, એટલે કે વાય માઇનસ ઝેડ પદાવલી બની ગઈ. હા, આગળ બીજો દાખલો, એક્સ અને વાયના સરવાળાના અડધા. તો જો એક્સ અને વાયનો સરવાળો કરો તો એક્સ પ્લસ વાય સરવાળો કર્યો, હવે એના અડધા, અડધા એટલે ભાંગ્યા બે, અડધા એટલે છેદમાં બે, તો એક્સ પ્લસ વાય છેદમાં બે. ત્યારબાદ સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. સંખ્યા ઝેડ એટલે ઝેડ લીધી, એ ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે ઝેડનો ઝેડ સાથે જ ગુણાકાર કરવાનો બે વાર. તો ઝેડ ગુણ્યા ઝેડ, ઝેડ કેટલી વાર છે? બે વાર છે, તો ઝેડનો વર્ગ. ચોથું, પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. ચતુર્થ એટલે કે ચોથો ભાગ. પી અને ક્યુ ના ગુણાકાર, તો પહેલાં પી અને ક્યુનો ગુણાકાર કરો, પી ગુણ્યા ક્યુ એનો ચતુર્થ ભાગ એટલે ચોથો ભાગ એટલે છેદમાં 4. ભાગ છે એટલે ભાગ એટલે ભાગાકારમાં લખવાનો 4. પાંચમું, એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એક્સ અને વાય બંને સંખ્યાનો શું કરો? વર્ગ. વર્ગ એટલે બે ઘાત. એક્સનો વર્ગ અને વાયનો વર્ગ બંને સંખ્યાનો વર્ગ કર્યો, હા, અને તેમનો સરવાળો, સરવાળો એટલે કે પ્લસ. આગળ છઠ્ઠું, એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એમ અને એન આ બંનેનો શું કરો? ગુણાકાર. તો ગુણાકાર કરો તો આમ થાય, એમ ગુણ્યા એન. તમે એમ ગુણ્યા એન લખો કે એમ એન લખો, બંને ગુણાકાર જ થાય, ખ્યાલ આવી ગયો? તો એમ અને એનનો ગુણાકાર કર્યો અહીંયા, હા, એના કેટલા ગણા? 3 ગણા. ગણા એટલે કે આગળ ગુણવાના, કેટલા વડે? 3 વડે. તો એમ અને એનનો ગુણાકાર કરો, એને આગળ 3 વડે ગુણો અને એમાં 5 ઉમેર્યો એટલે વત્તા 5. તો 3 એમ એન વત્તા 5. આગળ વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. વાય અને ઝેડનો ગુણાકાર કરો એટલે ઉપરની જેમ વાય ગુણ્યા ઝેડ એટલે વાય ઝેડ કહેવાય, હા. તો વાય ઝેડ ગુણાકાર થયો, એ ગુણાકારને તેમાંથી બાદ કરવાના 10માંથી, એટલે કે 10 માઇનસ વાય ઝેડ, 10માંથી છે એટલે 10 માઇનસ વાય અને ઝેડનો ગુણાકાર બાદ કરવાનો. ત્યારબાદ એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. ચલો પહેલાં એ અને બીનો ગુણાકાર કરો, તો એ ગુણ્યા બી કૌંસમાં લખ્યું. હવે આ ગુણાકારમાંથી એ બંનેનો સરવાળો બાદ કરો, એટલે કે એ પ્લસ બી. પહેલાં બેનો સરવાળો કર્યો, બેનો ગુણાકાર કર્યો, તો આ ગુણાકારમાંથી એ પ્લસ બીનો સરવાળો શું કરો? બાદ, એટલે વચ્ચે બાદ બાકીની નિશાની. તો આ સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 1 હતો કે જેમાં બીજ ગણિતીય પદાવલીઓ બનાવવાની હતી, જે ક્રિયા આપી હોય તે તમારે કરવાની. આગળ પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2, પદાવલીને ટ્રી ચાર્ટ વડે દર્શાવો.
તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 માં બે દાખલા છે પહેલો ભાગ છે અને બીજો ભાગ એ આવશે આપણે જોઈશું પદાવલીને ટ્રી ચાર્ટ વડે દર્શાવો ટ્રી ચાર્ટ એટલે કે તમારે વૃક્ષ બનાવવાનું છે ચાર્ટ દર્શાવવાનો છે ચાલો પહેલી પદાવલી છે x 3 કેટલા પદ છે 1 અને 2 એટલે દ્વિપદી છે હા ચાલો એના બે અવયવ પડે તો પહેલો અવયવ કયો તો જો આ પહેલો અવયવ x અને બીજો અવયવ કયો છે -3 માઈનસ એ ફરજિયાત મૂકવા પડે તો બે અવયવ પડ્યા x 3 પડી ગયા ટ્રી ચાર્ટ હાલો બીજો દાખલો 1 + x + x² આમાં 3 પદ છે 1 2 3 એટલે આને ત્રિપદી કહેવાય કઈ પદી ત્રિપદી મેં તમને થિયરી ભણાવેલી છે ચલો 3 પદ છે તો 3 અવયવ પહેલા અવયવમાં 1 આ બીજા અવયવમાં x ત્રીજા અવયવમાં x² હવે વિદ્યાર્થી મિત્રો આગળ આ x ના વર્ગના પાછા બે અવયવ પાડવાના આ x ના વર્ગના પાછા બે અવયવ પાડવાના કેમ કે x નો વર્ગ કેટલી વાર છે x બે વાર છે તો એકવાર x એકવાર 1 છૂટો પડી ગયા અવયવ હા ત્રીજો દાખલો y - y નો ઘન તો પહેલા બે અવયવ પાડો પહેલા પદમાં y લખો બીજો અવયવમાં -y નો ઘન હવે જો આના પાછા પાડવાના આના તો ન પડે કેમ કે એક જ y છે એટલે આના હજી પડે y કેટલી વાર 3 વાર તો y હવે આગળ શું છે માઈનસ હવે કોઈ પણ સંખ્યાની આગળ સહગુણક કંઈ ન હોય તો કેટલો હોય 1 સહગુણક હોય કેટલો હોય 1 ખ્યાલ આવી ગયો એટલે -1 ઈ નિશાની સાથે મોકલી દેવાના અને વધુ y ખ્યાલ આવ્યો અહીંયા નહોતું અહીંયા માઈનસ ની નિશાની નહોતી એટલે આપણે લખવાની જરૂર નથી પણ તેમ છતાંનો સહગુણક 1 હોય જ તમે અહીંયા 1 લખો આ ભાગ પાડીને તો પણ કંઈ ફેર પડે નહીં પણ અહીંયા ફરજિયાત -1 લખવું પડે કેમ કે માઈનસ ની નિશાની દર્શાવવા માટે મારે -1 દર્શાવવું પડે ત્યારબાદ 5xy² + 7x² ચલો અહીંયા બે પદ છે એટલે દ્વિપદી કહેવાય હા ચલો આના અવયવ અહીંયા પાડ્યા આ બેઠે બેઠું પદ અહીંયા લખ્યું બે ભાગ પડી ગયા હવે આના પાછા પાડો 5 એકવાર x y કેટલી વાર બે વાર તો 5xy તો આ અવયવ પાડ્યા કહેવાય ખ્યાલ આવી ગયો આ દ્વિપદી હતી દ્વિપદીના બંને પદને છૂટા પાડી દીધા અને પદના અલગ અલગ અવયવ પાડ્યા આના પણ અવયવ 7x² એટલે x કેટલી વાર બે વાર એટલે એકવાર બે વાર અને છેલ્લે y એકવાર ખ્યાલ આવી ગયો અને e જાતે ગણવો દરેક વિદ્યાર્થીએ જાતે ટ્રાય કરવાની છે આગળ પ્રશ્ન નંબર 2 માં જ બીજો ભાગ છે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર કર્યું તેમ જ પણ હવે આપણે ટ્રી ચાર્ટ નથી લખવાનો કોષ્ટકમાં લખવાનું છે આ પદ કહેવાય બે અલગ અલગ અને આને અવયવ કહેવાય અલગ અલગ 4 અવયવ પાડો એટલે એ અવયવ કહેવાય ચલો પહેલી પદાવલી -4x + 5 તો એમાં બે પદ છે હા પહેલું પદ -4x અને બીજું પદ 5 પ્લસની નિશાની લખવાની જરૂર નથી બે પદ પડ્યા હવે એના અવયવ તો આની જેમ છૂટા પાડો તો પહેલું શું પડશે -4 અને બીજો અવયવ x અને આમાં તો 5 બેઠે બેઠા ખ્યાલ આવશે જેટલા અવયવ છૂટા પડતા હોય એટલા તમારે પાડવાના બીજો દાખલો છે એમાં બે અવયવ -4x અને +5y તો પહેલો અવયવ પદ -4x બીજું પદ 5y ચાલો એના બે અવયવ પાડું હા આના અવયવ -4 અને x આનો અવયવ 5 અને y વિદ્યાર્થી મિત્રો આને ચલ કહેવાય આ x y z છે એ બધા શું છે ચલ અને એની આગળ જે ગુણાયેલો છે એને સહગુણક કહેવાય આપણે પહેલા લેક્ચરમાં જોયેલું છે ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય આગળ તેને સહગુણક કહેવાય ત્રીજો દાખલો 5y + 3y² બે પદ છે આ 5y અને 3y² બે પદ લખ્યા 5y અને 3y² અલગ અલગ પદ કર્યા હવે એને અવયવ પાડો પહેલું 5 અને આનો y આમાં પડે 3y કેટલી વાર બે વાર એટલે 3y ખ્યાલ આવી ગયો તે જ રીતે તમારે d e અને f જાતે તમારે ટ્રાય કરવાની રહેશે આગળ હજી એમાં છે જી અને એચ ચલો જી કરાવું અહીંયા ધ્યાન અપૂર્ણાંકવાળો છે 3 ના છેદમાં 4x + 1 ના છેદમાં 4 તો બે પદ છે હા આ પહેલું પદ 3 ના છેદમાં 4x બીજું પદ 1 ના છેદમાં 4 ચલો આના બે અવયવ પડે હા પહેલો અવયવ 3 ના છેદમાં 4 અને બીજો અવયવ x
અને આમાં તો એક જ સિંગલ પદ છે એટલે બેઠે બેઠું, આમાં પણ એક 0.1p² + 0.2q² તો બે અવયવ પડે, પદ બે પદ છૂટા પડે, હા પહેલા પદમાં 0.1p² બીજા પદમાં 0.2q² હવે પાછા અવયવ પાડો તો 0.1 સહગુણક બેઠે બેઠો, પી કેટલી વાર? બે વાર, 0.2 બેઠે બેઠા, ક્યુ કેટલી વાર? બે વાર. તો આ જે આપણે પદાવલી હતી તેના પદ છૂટા કર્યા અને તેના અવયવો છૂટા કર્યા, ખ્યાલ આવી ગયો. આગળ પ્રશ્ન નંબર 3, અચલ પદ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધો. વિદ્યાર્થી મિત્રો, અચલ પદ સિવાય, અચલ પદ એટલે કે માત્ર સંખ્યા, આ રીતની કોઈક સંખ્યા આપેલી હોય આને અચળ પદ કહેવાય, કેમ કે એમાં કોઈ ચલ છે નહીં. આમાં તો ચલ છે ટી, આમાં પણ ટી, અહીંયા પણ ટી છે, અહીંયા પણ ટી, અહીંયા એક્સ, વાય વાય, અહીંયા એક્સ, તો આ બધા ચલ કહેવાય. તો આપણે તો અચલ પદ સિવાયનું એટલે કે જે ચલવાળા પદ છે એની આગળ જે સહગુણક હોય તે મારે અહીંયા લખવાનો છે, અચળ પદ લેવાનું નથી. ખ્યાલ આવી ગયો? કયું પદ લેવાનું છે? અચલ સિવાયનું પદ. લેવાનું એનો સહગુણક લખવાનું. ચલો અહીં પદાવલી આપી છે એમાં આ અચળ પદ છે, સંખ્યા એટલે એ લખવાની નહીં. ચલો ચલવાળું પદ લખો તો અહીંયા આંગળી મૂકી દઉં, શું વધે? -3t² લખ્યું. હવે એનો સહગુણક લખો, સહગુણક એટલે આગળ ગુણાયેલો હોય તે, -3. ચલો આમાં તે અચળ પદ એક છે એટલે આ એક લખવાનું નથી, બાકીના ત્રણે ત્રણ ચલ છે, t, t² t³ તો ચલવાળા પદોને અહીંયા લખવાના લખ્યા. ચલો આની આગળ સહગુણક, વિદ્યાર્થી મિત્રો આની આગળ કંઈ ન હોય તો 1, આ ચલની આગળ કાંઈ નથી તો 1, આ પણ ચલની આગળ કાંઈ નથી તો 1, ખ્યાલ આવ્યો. ત્રીજો, x, 2xy, 3y, ત્રણે ત્રણમાં ચલ છે, જો અહીંયા એક્સ ચલ છે, અહીંયા એક્સ વાય ચલ છે અને અહીંયા વાય છે, એટલે ત્રણે ત્રણ પદ ચલવાળા જ છે, એટલે ત્રણે ત્રણ લખી દીધા અલગ અલગ, હા. ચલો આની આગળ સહગુણક કાંઈ ન હોય તો 1, આની આગળ છે કેટલા? 2, આની આગળ 3, ખ્યાલ આવી ગયો. તે જ રીતે તમારે ડી, ઈ, એફ અને જી દરેક દાખલા તમારે જાતે કરવાના છે. પાછળ એચ અને આઈ, ચલો એચ શીખવાડું છું, અહીંયા ધ્યાન આપો. 2 L + B, વિદ્યાર્થી મિત્રો આ લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર છે, 2 × લંબાઈ + પહોળાઈ. તો પહેલાં શું કરવાનું? પહેલાં સાદુરૂપ આપો, 2 ને અંદર ગુણો, 2 × L એટલે 2L, આ વત્તા 2 × B એટલે 2B, આ 2 છે એ બંને સાથે ગુણાય, 2 પદ થઈ ગયા. ચલો 2માં ચલ છે, આમાં L છે અને આમાં B છે, તો 2L અને 2B 2 લખ્યા, આનો સહગુણક 2 અને આનો સહગુણક 2, ખ્યાલ આવી ગયો. આમાં પણ એમ 0.1y, એમાં પણ ચલ કયો છે? y. વિદ્યાર્થી મિત્રો, ચલ A to Z માંથી કોઈ પણ ચલ હોઈ શકે, એવું જરૂરી નથી કે એક્સ વાય ઝેડ જ હોય. y અહીંયા પણ ચલ છે એટલે 2 પદ લખ્યા, હા, આનો સહગુણક 0.1 અને આનો સહગુણક 0.01, માત્ર સહગુણક જ લખવાના છે, ખ્યાલ આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન નંબર 5 છે તે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ, ધન્યવાદ.